ભાવનગરના જેસરમાં નકલી કોરાજન નામની જંતુનાશક મોંઘી દાટ દવા વેચાણ થઈ રહી હોવાની વ્યાપક ફરિયાદને પગલે કંપની દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું એગ્રોની દુકાનમાં નાની મોટી ચોસઠ બોટલ મોંઘી દાટ પાકમાં નાખવાની જંતુનાશક દવાઓની ડુપ્લિકેટ બોટલો ઝડપાઈ છે સૌરાષ્ટ્રના ભાવનગરના જેસરમાં નકલી કોરાજન નામની જંતુનાશક મોંઘી દાટ દવા વેચાણ થઈ રહી હોવાનો વ્યાપક ફરિયાદને પગલે કંપની દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું આવા નકલી બિયારણ અને દવાઓ ઝડપવાની જવાબદારી છે તેવા સ્થાનિક જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના અધિકારી પણ આ સમગ્ર ઘટનાની જાણ થતાં એક્શનમાં આવ્યા હતા અને તાત્કાલિક સ્ટાફને મોકલી કાયદેસરની કાર્યવાહી કરાવી હતી ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં હાલ ચેકિંગ હાથ ધરાયું છે જ્યારે ભાવનગર જિલ્લાના જેસરમાં આવેલી એક એગ્રોની દુકાનમાં નાની મોટી ચોસઠ બોટલ મોંઘીદાર પાકમાં નાખવાની જંતુનાશક દવાઓને ડુપ્લિકેટ બોટલો ઝડપાઈ છે ભાવનગરના જેસર ગામે આવેલ કિસાન એગ્રો કેમિકલ્સ નામની દુકાનમાં ટુ બડી કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડના ભારતી શર્મા અને તેમની ટીમ પહોંચી હતી અને આ એગ્રો સેન્ટરમાં કોરાજોન નામની સાહીઠ એમએલની અડતાલીસ બોટલ અને એકસો પચાસ એમએલની સોળ બોટલ મરી કુલ ચોસઠ બોટલ નકલી બિયારણમાં નાખવાની જંતુનાશક દવા મરી આવી હતી આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન એફએમએમસી કંપની ઓથોરાઈઝ કરેલા બડી કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડના અધિકારી દ્વારા ખેતીવાડી વિભાગ અને પોલીસની મદદ માગવામાં આવી હતી ટુ બડી કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના આધા અધિકારી ભારતી શર્મા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ખેતીવાડી વિભાગના નાયબ ખેતી નિયામક જી એસ દવેની સૂચનાથી તાત્કાલિક ભાવનગરથી કે બી રમણા નીતિન કવાડ સીકે સાખડ સહિતના ખેતીવાડી વિભાગના અધિકારીઓ સાથે દોડી જઈ સેમ્પલ લઈને નકલી કોરોજનનું વેચાણ અટકાવ્યું હતું હર્ષલ ખંડેડિયા જેડેસ ટીવી જામનગર